મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ છ ના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું આપણે આ ચેનલમાં ધોરણ છ ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના દરેક પેપરના સોલ્યુશન મૂકી દીધેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો જોઈએ સૌપ્રથમ પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું છે ત્રણ લીટર પાંચ મિલીને દશાંશમાં ખાલી જગ્યા લખાય તો જવાબ આવશે વિકલ્પ એ ત્રણ પોઈન્ટ પાંચસો બીજું છે એક ચોરસની બાજુની લંબાઈ દસ સેમી છે તો તેનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર તો જવાબ આવશે વિકલ્પ બી સો ત્રીજું છે એક પેટીમાં બાર કેરી હોય તો એન પેટીમાં કેરીની સંખ્યા કેટલી તો જવાબ આવશે વિકલ્પ ડી બાર એન હવે છે ચોથું એક્સ અક્ષ અને વાય અક્ષ છેદ બિંદુને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે વિકલ્પ સી મધ્યમ બિંદુ હવે છે વિકલ્પ પાંચ ઝીરો પોઈન્ટ એક પ્લસ ઝીરો પોઈન્ટ બે પ્લસ ઝીરો પોઈન્ટ ત્રણ બરાબર તો જવાબ આવશે વિકલ્પ બી ઝીરો છ હવે છે બ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો પેલું છે છ પોઈન્ટ ઝીરો સાત ખાલી જગ્યા છ પોઈન્ટ ઝીરો સાત સિતર તો જવાબમાં આવશે પરસ્પર ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે કાટખૂણે ત્રીજું છે એક લંબ ચોરસની લંબાઈ બાર સેમી અને પહોળાઈ ત્રણ સેમી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર હોય તો જવાબ આવશે છત્રીસ ચોથું છે એ ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ એ ગુણાકારમાં ખાલી જગ્યાનો નિયમ સૂચવે છે તો જવાબ આવશે ક્રમ પાંચમું છે વિષમ બાજુ ત્રિકોણને સમિતિ રેખા ખાલી જગ્યા હોય તો જવાબ આવશે ઝીરો છઠ્ઠું છે ચોરસને સમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે ચાર સાતમું છે ગુણોત્તરને ખાલી જગ્યા ન હોય તો જવાબ આવશે એકમ આઠમું છે બે એક્સ માઇનસ એક બરાબર નવ તો એક્સ બરાબર કેટલા તો જવાબ આવશે પાંચ નવમું છે ખાલી જગ્યાનું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું જ દેખાય છે તો જવાબ આવશે એ ભાગમાંથી બે બાદ કરતા સાત મળે છે તેને એક્સના પાંચ માઇનસ બે બરાબર સાત એમ લખાય અગિયારમું છે ખાલી જગ્યા માટે પ્રમાણ માપ લેવું પડે છે તો જવાબ આવશે વાય અક્ષ બારમું છે ચાર પોઈન્ટ જીરો પાંચ કિલોગ્રામ એટલે ખાલી જગ્યા ગ્રામ તો જવાબ આવશે ચાર હજાર પચાસ હવે છે પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલું છે ઝીરો અને એકની વચ્ચે પાંચ સંખ્યાઓ લખો અને તેને સંખ્યા રેખા ઉપર દર્શાવો તો જવાબ આવશે ઝીરો અને એક વચ્ચેની પાંચ દશાંશ સંખ્યાઓ ઝીરો પોઈન્ટ બે ઝીરો પોઈન્ટ ચાર ઝીરો પોઈન્ટ છ અને ઝીરો પોઈન્ટ સાત અને ઝીરો પોઈન્ટ નવ છે સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે સંખ્યા રેખા ઉપર ઝીરો અને એકની વચ્ચે દસ ભાગ કરીશું આ દરેક ભાગ ઝીરો પોઈન્ટ એક દર્શાવે છે આમ બીજો ભાગ એ ઝીરો પોઈન્ટ બે ચોથો ભાગ એ ઝીરો પોઈન્ટ ચાર છઠ્ઠો ભાગ એ ઝીરો પોઈન્ટ છ સાતમો ભાગ એ ઝીરો પોઈન્ટ સાત અને નવમો ભાગ એ ઝીરો પોઈન્ટ નવ દર્શાવે છે તો તમે આકૃતિ સ્ક્રીન પર જોઈ શકો છો બીજું છે ચિત્ર આલેખ એટલે શું તો જવાબ આવશે કેટલીક વખત વિશાળ માહિતીને અંકોમાં રજૂ કરવાને બદલે ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે છે આ માહિતી માટે એક ચિત્ર માટે ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં આવે છે આમ ઓછા ચિત્રોના અભ્યાસ પરથી વિશાળ માહિતીનો તરત ખ્યાલ આવી જાય છે ત્રીજું છે લંબ આલેખ એટલે શું તો આપેલ માહિતીના પ્રમાણમાં ઊભા રાખી પહોળાઈના લંબચોરસ સ્તંભને આલેખપત્રમાં દોરી શકાય આવા રસતંભ વડે દર્શાવતા આલેખને લંબ આલેખ કહેવાય ચોથું છે તમારી નોટબુકના એક પાનાની ચારે બાજુની લંબાઈ માપો અને લખો ચારે બાજુની લંબાઈનો સરવાળો તો જવાબ આવશે એ બી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડીએ એટલે કે વીસ સેમી પ્લસ પચીસ સેમી પ્લસ વીસ સેમી પ્લસ પચીસ સેમી તો બધા જવાબ આવશે નેવું સેમી એટલે પાના પાનાની પરિમિતિ કેટલી છે તો નેવું સેમી પાંચમો છે મોટી પેટીમાંથી નારંગી નાની પેટીમાં બદલવામાં આવી જ્યારે મોટી પેટી ખાલી થઈ ત્યારે બે નાની પેટીઓ ભરાઈ અને દસ નારંગી બહાર રહી ગઈ જો નાની પેટીમાંની નારંગી માટે ચાર લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે તો જવાબ આવશે નાની પેટીમાં નારંગીની સંખ્યા બરાબર એક્સ મોટી પેટીમાંની નારંગીની નાની નાની બે પેટી ભરાય અને દસ નારંગી બહાર રહી જાય નાની બે પેટીમાંની કુલ નારંગીની સંખ્યા બરાબર બે ગુણ્યા એક્સ બરાબર ટુ એક્સ એટલે કે ટુ એક્સ પ્લસ દસ વળી દસ નારંગી બહાર રહી જાય છે માટે મોટી પેટીમાંની કુલ નારંગી આમ મોટી પેટીમાં ટુ એક્સ પ્લસ દસ નારંગી હશે હવે છે છઠ્ઠું જો પેટીમાં પચાસ કેરી છે કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યાને કેવી રીતે લખશો પેટીઓની સંખ્યા માટે બી સંકેત વાપરો તો જવાબ જોઈએ એક પેટીમાં કેરીની સંખ્યા બરાબર પચાસ અને પેટીની સંખ્યા બરાબર બી જ્યારે એક પેટી હોય એટલે કે બી બરાબર એક ત્યારે કેરીની સંખ્યા બરાબર પચાસ એટલે કે પચાસ ગુણ્યા બી જ્યારે બે પેટી હોય ત્યારે બી બરાબર બે ત્યારે કેરીની સંખ્યા સો એટલે કે પચાસ ગુણ્યા બી જ્યારે ત્રણ પેટી હોય ત્યારે બી બરાબર ત્રણ અને કેરીની સંખ્યા એકસો પચાસ એટલે કે પચાસ ગુણ્યા બી આમ પેટીઓમાંની કેરીની કુલ સંખ્યા પચાસ હવે છે બ સાચા જોડકા બનાવો વિભાગ અ પાંચના છેદમાં દસ તો એનો સાચો જવાબ આવશે ઝીરો પોઈન્ટ પાંચ એવી જ રીતે બીજું છે પાંચના છેદમાં સો તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એવી જ રીતે પાંચના છેદમાં હજાર તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પચાસ એવી જ રીતે પાંચના છેદમાં દસ હજાર તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો 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 પાંચ હવે છે ત્રણ અ નીચેના પ્રશ્નના જવાબ આપો પેલું રાધા ચોક પાવડરની મદદથી ડોટ રંગોલી એટલે કે ડોટને જોડીને બનાવેલી સુંદર પેટર્ન દોરે છે હારમાં આઠ ડોટ છે તેની રંગોલીની આર હારમાં કેટલા ડોટ હશે જો આઠ હાર હોય તો કેટલા ડોટ હશે જો દસ હાર હોય તો જવાબ આવશે અહીં હારની સંખ્યા બરાબર આર એક હારમાં ડોટની સંખ્યા આઠ જ્યારે આર બરાબર એક ત્યારે ડોટની સંખ્યા આઠ એટલે કે આઠ ગુણ્યા એક જ્યારે આર બરાબર બે ત્યારે ડોટની સંખ્યા સોળ એટલે કે આઠ ગુણ્યા બે જ્યારે એન બરાબર ત્રણ ત્યારે ડોટની સંખ્યા ચોવીસ એટલે કે ચાર ગુણ્યા ત્રણ આમ ડોટની કુલ સંખ્યા આઠ આર હવે જ્યારે હાર આર બરાબર આઠ હોય ત્યારે ડોટની સંખ્યા બરાબર આઠ ગુણ્યા આઠ બરાબર ચોસઠ જ્યારે હાર આર બરાબર દસ હોય ત્યારે ડોટની સંખ્યા આઠ ગુણ્યા દસ બરાબર એંશી બીજું છે એક ટેબલના ઉપરની સપાટીનું માપ બે મીટર અને એક મીટર પચાસ સેન્ટીમીટર છે તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય તો જવાબ આવશે ટેબલની સપાટીનું માપ બે મીટર ગુણ્યા એક મીટર પચાસ સેમી છે એટલે કે ટેબલની સપાટીની લંબાઈ બે મીટર અને પહોળાઈ એક મીટર પચાસ સેન્ટીમીટર છે ટેબલની સપાટીની લંબાઈ બરાબર પાંચ મીટર બરાબર બે ગુણ્યા સો સેમી બરાબર બસ્સો સેમી ટેબલની સપાટીની પહોળાઈ બરાબર એક મીટર પચાસ સેમી બરાબર સો સેન્ટીમીટર પ્લસ પચાસ સેન્ટીમીટર એટલે જવાબ જવાબ આવશે એકસો પચાસ સેન્ટીમીટર ટેબલની સપાટીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ છે બસો સેન્ટીમીટર ગુણ્યા પહોળાઈ છે એકસો પચાસ સેન્ટીમીટર જવાબ આવશે ત્રીસ હજાર ચોરસ સેન્ટીમીટર હવે ક્ષેત્રફળને ચોરસ સેમીમાંથી ચોસ મીટરમાં ફેરવીએ તો એક ચોમીટર બરાબર સો ગુણ્યા ચોસો સેન્ટીમીટર બરાબર દસ હજાર ચો સેન્ટીમીટર હવે છે ત્રીસ હજાર ચો સેન્ટીમીટર બરાબર ત્રીસ હજાર ભાંગ્યા દસ હજાર ચો સેન્ટીમીટર બરાબર ત્રણ ચો મીટર ટેબલની સપાટીનું ક્ષેત્રફળ ત્રણ ચો મીટર છે ત્રીજું ઘરેથી શાળાએ પહોંચવા માટે સૌરભ પંદર મિનિટ લે છે જ્યારે ઘરેથી શાળાએ પહોંચવા સચિન એક કલાક લે છે સૌરભે લીધેલા સમયનો અને સચિને લીધેલા સમયનો ગુણોત્તર શોધો તો જવાબ આવશે સૌરભને શાળાએ પહોંચતા લાગતો સમય મિનિટમાં છે તેથી સચિનને લાગતો સમય મિનિટમાં ફેરવીશું સૌરભને શાળાએ પહોંચતા લાગતો સમય બરાબર પંદર મિનિટ સચિનને શાળાએ પહોંચતા લાગતો સમય બરાબર એક કલાક બરાબર સાહીઠ મિનિટ માટે સૌરભને લાગતા સમય અને સચિનને લાગતા સમયનો ગુણોત્તર તો જોઈએ બરાબર સૌરભને લાગતો સમયના છેદમાં સચિનને લાગતો સમય બરાબર પંદર મિનિટના છેદમાં સાઠ મિનિટ બરાબર પંદર ભાંગ્યા પંદરના છેદમાં સાઠ ભાંગ્યા પંદર બરાબર એકના છેદમાં ચાર તો જોઈએ પંદર અને સાઠનો ગુણ ગુસા અ પંદર એટલે કે એક જેમ ચાર આમ માગ્યા મુજબનો ગુણોત્તર એક જેમ ચાર છે હવે છે ચોથું કોષ્ટક પૂર્ણ કરો કોષ્ટકનું નિરીક્ષણ કરી એમ પ્લસ દસ બરાબર સોળનો ઉકેલ કર્યો છે તે કોષ્ટકમાંથી શોધી કાઢો તો કોષ્ટકમાં એમની સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને એમ પ્લસ દસની સંખ્યા શોધવાની છે તો જોઈએ એમની એકથી દસ સુધીની કિંમતો એટલે કે એમ પ્લસ દસ બરાબર સોળની દાબામાં મૂકીએ તો એમ બરા એમ એટલે એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અને એમ પ્લસ દસ એટલે અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ જ્યારે એમ બરાબર છ હોય ત્યારે સમીકરણ એમ પ્લસ દસ બરાબર સોળનું સમાધાન થાય છે માટે એમ બરાબર છ એ એમ પ્લસ દસ બરાબર ઉકેલ છે હવે જે બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો પેલું સીધી પટ્ટી અને પરિકરના ઉપયોગથી માપનો ખૂણો રચી શકાય તો જવાબ આવશે ખોટું બીજું છે મૂળાક્ષર પ્રતિબિંબ અરીસામાં મૂળ અક્ષર જેવું જ દેખાય છે તો જવાબ આવશે ખોટું ત્રીજું છે નિયમિત પર્યાણને સમિતિની રેખાઓ છ હોય છે તો જવાબ આવશે સાચું આઠમું ચોથું છે લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાય તો જવાબ આવશે ખોટું હવે છે ચાર ચોથું નીચેના જવાબ આપો પહેલું એક વર્ષમાં સીમા એક લાખ પચાસ હજાર કમાય છે અને શું પચાસ હજાર બચત કરે છે તો નીચેના ગુણોત્તર શોધો તો જવાબ આવશે માટે સીમાની કુલ આવક બરાબર એક લાખ પચાસ હજાર સીમાની કુલ બચત બરાબર પચાસ હજાર સીમાનો કુલ ખર્ચ એક લાખ પચાસ હજાર માઇનસ પચાસ હજાર તો જવાબ આવશે એક લાખ હવે છે એ સીમા કમાય છે તે રકમ અને તે બચત કરે છે તે રકમનો આવકનો બચત સાથેનો ગુણોત્તર તો બરાબર જોઈએ આવકના છેદમાં બચત એટલે આવક છે એક લાખ પચાસ હજાર અને બચત છે પચાસ હજાર તો એક લાખ પચાસ હજાર અને પચાસ હજારનો ગુસ્સા અ પચાસ હજાર એટલે કે એક લાખ પચાસ હજાર ભાંગ્યા પચાસ હજારના છેદમાં પચાસ હજાર ભાંગ્યા પચાસ હજાર એટલે ત્રણના છેદમાં એક બરાબર ત્રણ જેમ એક બી તેને બતાવેલ રકમ અને તેને ખર્ચ કરેલ રકમનો બચતનો ખર્ચ સાથેનો ગુણોત્તર એટલે બચતના છેદમાં ખર્ચ બચત છે એની પચાસ હજાર અને ખર્ચ છે એનો એક લાખ હવે જોઈએ માટે પચાસ હજાર અને એક લાખનો ગુસ્સા પચાસ હજાર બરાબર પચાસ હજાર ભાંગ્યા પચાસ હજારના છેદમાં એક લાખ ભાંગ્યા પચાસ હજાર બરાબર એકના છેદમાં બે માટે એક જેમ બે બીજું છે નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ આવરી ચોરસની ગણતરી કરીને મેળવો તો આકૃતિ તમે જોઈ શકો છો સ્ક્રીન પર એની પરથી તમારે ક્ષેત્રફળની આવૃત્તિ ચોરસની ગણતરી મેળવવાની છે તો જોઈએ એ આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા બરાબર નવ માટે ક્ષેત્રફળ બરાબર નવ ગુણ્યા ચોરસ એકમ બરાબર નવ પાંચ એકમ સી છે આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા બરાબર બે આકૃતિમાં સમાયેલા અડધા ચોરસની સંખ્યા બરાબર ચાર માટે ક્ષેત્રફળ બરાબર બે ગુણ્યા એક વત્તા ચાર ગુણ્યા એકના છેદમાં બે ચોરસ એકમ આઠ માટે ક્ષેત્રફળ બરાબર આઠ ગુણ્યા એક ચોરસ એકમ બરાબર આઠ ચોરસ એકમ ઈ છે આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા બરાબર દસ માટે ક્ષેત્રફળ બરાબર દસ ગુણ્યા એક ચોરસ એકમ બરાબર દસ ચોરસ એકમ એફ છે આકૃતિમાં સમાયેલા આખા ચોરસની સંખ્યા બરાબર બે આકૃતિમાં સમાયેલા અડધા ચોરસની સંખ્યા બરાબર ચાર માટે ક્ષેત્રફળ બે ગુણ્યા એક વત્તા ચાર ગુણ્યા એકના છેદમાં બે ચોરસ એકમ બરાબર બે વત્તા બે ચોરસ એકમ બરાબર ચાર ચોરસ એકમ ત્રીજું છે નિત્યની આકૃતિમાંની દિવાસળીની ગોઠવણી જુઓ ચોરસ અલગ નથી બે નજીકના ચોરસમાં કેટલીક દિવાસળી સામાન્ય છે ગોઠવણીનું અવલોકન કરો અને દિવાસળીની સંખ્યાને આધારે ચોરસ માટેનો નિયમ તારવો તો તમે દિવાસ્થળીની આકૃતિ જોઈ શકો છો અને સૂચન છે લંબરૂપે રહેલ દિવાશળી દૂર કરવામાં આવે તો સી જેવી ગોઠવણી થશે એ ચોરસની સંખ્યા બરાબર એક દિવાશળીની સંખ્યા બરાબર ચાર એટલે કે ત્રણ ગુણ્યા એક વત્તા એક બરાબર ત્રણ ગુણ્યા ચોરસની સંખ્યા વધતા એક બી છે ચોરસની સંખ્યા બરાબર બે દિવાળી સ્થળીની સંખ્યા બરાબર સાત બરાબર ત્રણ ગુણ્યા બે વત્તા એક એટલે ત્રણ ગુણ્યા ચોરસની સંખ્યા વધતા એક સી છે ચોરસની સંખ્યા બરાબર ત્રણ અને દિવાશાળીની સંખ્યા બરાબર દસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ વત્તા એક બરાબર ત્રણ ગુણ્યા ચોરસની સંખ્યા વત્તા એક ડી છે ચોરસની સંખ્યા બરાબર ચાર દિવાશાળીની સંખ્યા બરાબર તેર તો ત્રણ વત્તા ચાર ત્રણ ગુણ્યા ચાર વત્તા એક બરાબર ત્રણ ગુણ્યા ચોરસની સંખ્યા વત્તા એક દિવાશાળીની સંખ્યા બરાબર ત્રણ ગુણ્યા ચોરસની સંખ્યા વત્તા એક બરાબર ત્રણ ગુણ્યા એન વત્તા એક એટલે જવાબ આવશે બરાબર ત્રણ એન વત્તા એક જરૂરી નિયમ દિવાશળીની સંખ્યા બરાબર ત્રણ એન વત્તા એક હવે છે પાંચ અ નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલું એક દુકાનદારે સળંગ છ દિવસ દરમિયાન વેચેલ ગણતરીની ચોપડીઓમાંની માહિતી નીચે દર્શાવેલ છે તો દિવસમાં વેચેલ ચોપડીની સંખ્યા તો રવિવારે એણે પાસઠ ચોપડીએ વેચી સોમવારે ચાલીસ મંગળવારે ત્રીસ બુધવારે પચાસ ગુરુવારે વીસ અને શુક્રવારે સિત્તેર તો તમારી પસંદગીનું માપ લઈ ઉપરની માહિતીનો લેખ દોરો જવાબ આવશે આ ઉપર પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓ ઓ એક્સ અને ઓ વાય દોરો ઓ એક્સ રેખા ઉપર સમાંતર અંતરે માહિતીના પ્રમાણમાં ઊભા લંબચોરસ રચવાનો છે પ્રત્યેક માહિતીની દીઠ સરખી પહોળાઈનો ઊભો લેખ રચીશું એક એકમ લંબાઈ બરાબર દસ ચોપડીઓનું પ્રમાણ માપ લેતા ઊભા લંબચોરસની લંબાઈ નીચે પ્રમાણે થાય પેલું રવિવારે ગણિતની ચોપડીનું વેચાણ પાસઠ ભાંગ્યા દસ બરાબર છ પોઈન્ટ પાંચ એકમ બીજું સોમવારે ગણિતની ચોપડીઓનું વેચાણ ચાલીસ ભાંગ્યા દસ બરાબર ચાર એકમ ત્રીજું મંગળવારે ગણિતની ચોપડીઓનું વેચાણ વેચાણ ત્રીસ ભાંગ્યા દસ બરાબર ત્રણ એકમ ચોથું બુધવારે ગણિતની ચોપડીઓનું વેચાણ પચાસ ભાંગ્યા દસ બરાબર પાંચ એકમ પાંચમું ગુરુવારે ગણિતની ચોપડીઓનું વેચાણ વીસ ભાંગ્યા દસ બરાબર બે એકમ છઠ્ઠું શુક્રવારે ગણિતની ચોપડીઓનું વેચાણ સિત્તેર ભાંગ્યા દસ બરાબર સાત એકમ ઉપરની વિગત પરથી આ લેખપત્રમાં લંબાલેખ નીચે પ્રમાણે બને તો આ લેખ તમે સ્ક્રીન પર જોઈ શકો છો બીજું છે ચાલીસ અંશના માપનો ખૂણો દોરો તેના પૂરક કોણની નકલ કરો તો તમે ચાલીસ અંશના માપનો ખૂણો આકૃતિમાં જોઈ શકો છો અને એને નીચેના વાક્યો આપણે જોઈએ પહેલું કાગળ ઉપર રેખા એલ દોરો રેખા એલ ઉપર બિંદુ ઝીરો મીન્સ કે ઓ અંકિત કરો બીજું કોણ માપકનો ઉપયોગ કરી ચાલીસ અંશના માપનો ખૂણો AOB બી રચો આથી ખૂણો એ સી એ ખૂણો AOB નો પૂરક કોણ થાય કાગળ ઉપર રેખા એમ દોરો રેખા એમ ઉપર બિંદુ ડી અંકિત કરો ઓ કેન્દ્ર અને અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરો જે ખૂણો એ ઓ સીના ભુજ રેખા ઓ એ ને એક્સ બિંદુમાં છેદે છે અને રેખા ઓ ને વાય બિંદુમાં છેદે તેટલી જ ત્રિજ્યા અને ડી કેન્દ્ર લઈ રેખા એમ ઉપર ચાપ દોરો જે રેખા એન એમ ને ક્યુ બિંદુમાં છેદે છે ક્યુ કેન્દ્ર અને રેખા એક્સ વાય જેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો જે અગાઉના ચાપને આર બિંદુમાં છેદે છે રેખા ડી પી દોરો ખૂણો પીડીએન એ ખૂણો એ ઓ માપ જેટલો છે ખૂણો એ ઓ બીનો પૂરક કોણ ખૂણો એ ઓ સી છે ખૂણો પીડીએન એ ખૂણો એ ઓ સી જેટલા માપનો છે હવે છે બ નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલું માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી સાઠ અંશના માપનો ખૂણાઓની રચના કરો તો આકૃતિ તમે સાહીઠ અંશના ખૂણાની જોઈ શકો છો બીજું છે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી એકસો વીસ અંશના માપના ખૂણા ખૂણાઓની રચના કરો તો તમે એ આકૃતિ પણ સ્ક્રીન પર જોઈ શકો છો ત્રીજું છે નવ પોઈન્ટ પાંચ સેમી લંબાઈનો રેખાખંડ દોરો અને તેમાં લંબદ્રિભાજક રચો તો રચનાના પગલામાં પેલું રેખા એ બરાબર નવ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તેવા રેખાખંડો રેખા એ બી દોરો બીજું પરિકર વડે એ ને કેન્દ્ર લઈ રેખા એ બી ના અર્ધ કરતા વધારે ત્રિજ્યા લઈ રેખા એ બી ની ઉપર અને નીચે એક એક ચાપ દોરો ત્રીજું છે પરિકર વડે બી ને કેન્દ્ર લઈ તેની જ ત્રિજ્યા વડે રેખા એ બી ની ઉપર અને નીચે અગાઉના બંને ચાપ છાપને છેદતા બે ચાપ દોરો પહેલું એમાં ચોથું બંને ચાપના છેદ બિંદુએ અનુક્રમે એક્સ અને વાય નામ આપો એક્સ અને વાય જોડી રેખા એક્સ વાય રજો આમ એક્સ વાય એ એ લંબ લંબદ્રિભાજક છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો